हेलो फ्रेंड्स, दोस्तों जेनी दशांश अभिव्यक्ति अनंत आवृत प्रकार नहीं होय तेवी संख्याओं ने आपणे जोई। आपणे एकना छेदमां 17 तो एनु 16 अंको सुधीनु पुनरावर्तन जोयुं भागाकारनी रीते। हवे जेनी दशांश अभिव्यक्ति अनंत अनावृत होय तेवी संख्याना उदाहरण लखवाना छे 3 अने त्यारबाद 5/7 અને 9/11 ની વચ્ચે હોય તેવી 3 અસમમેય સંખ્યાઓ આપણે જણાવવાની છે। જોયો દોસ્તો, સૌપ્રથમ 7મો દાખલો લઈએ જેની દશાંશ અભિવ્યક્તિ અનંત अनावृत प्रकारनी होय तेवी 3 संख्याओ। दोस्तों, आपणे अगाउ पण वात करी छे कि जे संख्याओ के जेनुं वर्गमूळ, घनमूळ, चतुर्थमूळ, पंचमूळ एवो कोई पण प्रकारनो मूळ नथी निकळतो ते संख्याओने अनंत अनावृत दशांश अभिव्यक्ति प्रकार की संख्याओं कही है, अने ते संख्याओं असमय संख्या छे। तो आपणे एवी असमय संख्या लखवानी छे, तो आपणे खूब सरळताथी लखी सकीए कि वर्गमूल में 2 ए अनंत अनावृत दशांश स्वरूप धरावे छे। दोस्तों, आ भागाकार की एक रीत छे। जो हूँ तमने 2 दशांश स्थल सुधी की आश्रय किंमत मेळवी बताऊं, 2 नु तो 2 पछी आपणे 0 नी 2 जोड़ लईशुं। હવે 2 છે તો એનો ભાગાકાર કરવો છે અને એનો કેટલા દશાંશ સ્થળ 2 ડિજિટ સુધી મેળવીશું ખાલી। તો 2 છે એટલે 1 1 1 અને 1 આપણે લખીશું, એટલે માઇનસ કરવાનું એટલે પ્લસ કરવાનું, 2 આવે અને 1 હવે ઉપરથી જોડતું ઉતારીએ એટલે 100 થાય। હવે આટલે જે સંખ્યા મૂકીએ, માની લો કે એમ મૂકીએ તો જે સંખ્યા બને તેને એમ ની સાથે ગુણાકાર કરવાનો, તે 100 કે 100 થી નાનો હોવો જોઈએ। તો આપણે 1 મૂકીએ તો 1 4 4 4 24 4 96 હવે આપણે સરવાળો કરીશું, 24 ને 4 28 આટલે બાદ બાકી કરીશું 4, ફરી પાછું જોડકો ઉતારીએ, ફરી પાછી આ જ પ્રોસેસ દોસ્તો। આટલે જે સંખ્યા મૂકીએ, 1 મૂકીએ, ચાલો તો 1 281 નાનું છે, ઓકે 282 દુ 500 થઈ ગયા તો મોટું થઈ જાય એટલે 1 281 એકુ 281 એટલે આટલે કેટલા મૂકવાના 1 અને પછી જે બચે તે, તો જો 2 ડિજિટ સુધીની મેં એની આશરે કિંમત મેળવી 1.41, પરંતુ આ પ્રોસેસને આગળ ચલાવીએ તો દોસ્તો આપણને મળે છે 1.41 4 2 1.41 4 2 1 3 5 6 2 અને એ દોસ્તો આગળ ચાલે છે। એ જ રીતે બીજી સંખ્યા આપણે લઈએ વર્ગમૂળમાં 3, જો વર્ગમૂળમાં 3 લઈએ તો 1.73, મેં કેટલાક સંખ્યાના પહેલેથી મેળવી રાખ્યા છે 7 3 2 0 5 0 8 0 8, આ પણ દશાંશ અભિવ્યક્તિમાં અંકોનું પુનરાવર્તન જોવા નથી મળતું, દરેક વખતે નવી મળે છે, તેથી તો અનંત અનાવૃત દશાંશ કહી આપણે। ત્યાર પછી ત્રીજી જોઈએ 1 વર્ગમૂળમાં 5, તો વર્ગમૂળમાં 5 2.36067978, તો દોસ્તો આ રીતે આપણે 3 અસમય સંખ્યાઓ કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે, અનંત અનાવૃત પ્રકારની છે, તમારે આ આંકડાઓ યાદ રાખવાની જરૂર નથી। હા, તમને એવી સંખ્યાઓ માંગે તમે એકદમ સિમ્પલ આ સંખ્યાઓ લખી દેશો, ખાલી વર્ગમૂળમાં 3, વર્ગમૂળમાં 5, વર્ગમૂળમાં 2 તો પણ તમને પૂરેપૂરા માર્ક મળશે દોસ્તો। ચાલો હવે દાખલા નંબર, અચ્છા તમને એમ થાય કે સર અમારે આવા ઉદાહરણ નથી આપવા, અમારે કોઈ સાદા ઉદાહરણ નહીં આપી શકાય, ચોક્કસ આપી શકાય। જુઓ દોસ્તો, હું એક ઉદાહરણ
ફરી પાછો લઉં છું ચાલો કે તમારે 2 પોઈન્ટ સમથિંગ અથવા કોઈ પણ ચાલો આપણે એની સાથે રિલેટેડ નથી અન્ય ઉદાહરણ કરીને લખીશું અન્ય ઉદાહરણ ચાલો કરી લઈએ તો જો 9 લાખ પછી ફરી પાછા 0. આપણે કહીએ 10, 20, 30, 40, 50, 60, 80, 90, 100, 110, 120 તો એ પણ કેવી છે એમાં કોઈ પણ અંકનું પુનરાવર્તન જોવા મળતું નથી તો એ પણ કેવી સંખ્યા થશે અસંભવ એટલે તમારે ટૂંકમાં આ વસ્તુ યાદ રાખવાની જરૂર નથી ક્યાં તો તમે સિમ્પલ આ લખી શકો અથવા તો આ પ્રકારે લખીને પણ તમે ઉદાહરણને સમજાવી શકો આઠમો દાખલો જોઈએ દોસ્તો સમય સંખ્યાઓ 5/7 અને 9/7 11 વચ્ચે આવેલી ત્રણ અસમય સંખ્યા શોધો ચલો પહેલું 5/7 દોસ્તો એનું દશાંશ નિરૂપણ આપણે મેળવી લઈએ ભાગની ચાલે 7 × 7 = 49 10 7 × 7 30 7 × 4 = 28 20 7 × 2 = 14 60 7 × 8 = 56 40 7 × 5 = 35 50 તો 50 આવી ગયા પાછા એટલે કેટલો આવે 0.71 42 85 આ રિપીટેડ યુનિટ છે બરાબર છે ઓકે એ જ રીતે બીજી કઈ છે 9/11 ઓકે ચાલો હા જરૂર નથી કે તમારે આટલું બધું આગળ જવાનું હું માત્ર 71 કરીને અટકાવી દઉં છું ચાલો બે ડિજિટ સુધી જ લઉં છું કેટલા લઉં છું બે ડિજિટ સુધી શું કામ આટલું બધું આગળ જઈએ ખાલી આશરે આપણે કરી દઈએ એપ્રોક્સિમેટ તો આનું પણ બે ડિજિટ સુધી જઈશું એટલું બધું આગળ જવાની જરૂર નથી 11 ભાગ નથી ચાલતો 0 11 18 88 2 0 11 1 11 2 9 ચાલો આગળ નથી જતા આપણે તો 0.81 બરાબર છે હવે આ બે વચ્ચે તો આપેલ સંખ્યા આપેલ સમય સંખ્યા વચ્ચેની ત્રણ અસમય સંખ્યા પહેલું દોસ્તો આપણે જે પણ લઈએ આ બે વચ્ચે લેવાનું 71 થી 81 વચ્ચે તો પહેલું 0.72 720 7200 72000 આ ચાલશે આગળ તો 0.72 થયા બેની વચ્ચે છે એ જ રીતે બીજી 0.75 થઈએ ચાલો 75 750 7500 75000 પછી 7,50,000 75 લાખ ત્રીજી 0.80 880 એટલે આના કરતા નાની જ છે 8000 80000 8 લાખ બરાબર છે તો આ રીતે આપણે આ બે સંખ્યાઓ વચ્ચે 5/7 અને 9/11 વચ્ચેની આ ત્રણ અસમય સંખ્યાઓ લખી શકીએ આભાર દોસ્તો